भरूच जिला के पालेज स्थित आई हुई केपीएस स्कूल में लोक दरबार का आयोजन किया गया। भरूच जिला के पालेज स्थित आई हुई केपीएस स्कूल में आईजीपी संदीप सिंह की अध्यक्षता में लोक दरबार का आयोजन किया गया था। ब्याजखोरों के खिलाफ जागरूकता लाने के बाद पुलिस अधिकारियों की मौजूदगी से अब इस प्रकार की लोक दरबार का आयोजन किया जा रहा है, जिसमें रुपए का निवेश करने के साथ ऊंचे दर के साथ ब्याज की वसूलात करते वैसे तमाम ब्याजखोरों के खिलाफ गुजरात पुलिस एक्शन में आई है, जिसके भागरूप आज पालेज स्थित आई हुई वैसी केपीएस स्कूल में लोक दरबार का आयोजन करते हुए ब्याजखोरों के खिलाफ कड़े कदम उठाने के लिए जागरूकता लाई गई थी, जिसमें ब्याजखोरों के खिलाफ फिलहाल भरूच जिला में ही 4 जितने गुना दर्ज हो चुके हैं। ऐसे में आज वडोदरा रेंज आईजीपी संदीप सिंह ने इस संदर्भ में विशेष जानकारी दी थी। सरकार द्वारा चलाई जा रही वैसी ब्याजखोरों के खिलाफ ये विशेष ड्राइव अंतर्गत पीड़ित लोगों को पुलिस के पास आकर समक्ष अपनी रजूआत करने के लिए भी अपील की गई थी। ये पता मड़ी ने आ काम करवाना छे ने एक्सीडेंट ओछा थाय एना अपने शु उकेल एनी शु प्लानिंग करी शकाय ए माटे पण चर्चाओ थशे एनु पण अवेरनेस ना प्रोग्राम शुरू कर्या छे। एक वस्तु नी हूँ आपने खात्री आपू छू कि आवतीकाल थी अपना जे करजन टोल नाका छे त्यां ज पुलिस उभी रहेशे अने त्यांथी जे आ प्रकारनी जेटली पण हेवी लोड ट्रको जाय छे एमने जे लेन ऊपर चलवा माटे लेफ्ट साइड नी लेन ऊपर चलवा माटे नी ताकीद त्यां करवामां आवशे। पछी એની ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવશે કે એ લોકો લેફ્ટ લેન થી ક્રોસ કરીને અને મેઇન લેન માં આવતા તો નથી, તો એક એ પણ આપણે કરીશું। અને બીજું જે રેતીની ગાડીઓની આપે વાત કરી એમાં સરકાર શ્રીના પણ નોટિફિકેશન છે કે કોઈ પણ પ્રકારની રેતીની ગાડી હોય તો એમાં તાલપત્રીથી એને ઢાંકીને જેથી એ પાછળના જે બાઇક ચાલકો છે કે વાહનવાળા છે એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલ ના થાય એના માટેના પણ અમલીકરણ માટેના જે જાહેરનામા છે એ અમે એસપી સાહેબને કહીને ચેક કરાવી લેશું અને એ નહીં હોય તો આપણે નોટિફિકેશન પણ કરાવશું અને આ લોકોના એસોસિએશનની લીના આપે મુલાકાત લઈ એ લોકોની મીટિંગ બોલાવો અને એ લોકોને કડક સૂચના આપો જે કંઈ આવા પ્રકારના રેતીને ટ્રાન્સપોર્ટ કરે છે કે તમારી એ બધી ઢાંકીને ટ્રાન્સપોર્ટ કરવાની, ખુલ્લામાં ટ્રાન્સપોર્ટ નહીં થવું જોઈએ અને જે નીતિ નિયમ છે એ મુજબ જ કરવાનું છે। વ્યાજ ચૂકવી શકે છે, સાથે સાથે એ લોકોને ધાકધમકી આપીને જે સતત અલગ અલગ એક વ્યાજનું પતે તો એની મુદ્દલ અને નીકાળવા માટે એ લોકોને ધાકધમકી આપતા હોય છે અને આવા લોકોને ખબર પણ નથી હોતી કે પોલીસ જોડે જઈને અલગ અલગ સેક્શન્સમાં નાણાં દિલદાર અધિનિયમ 2011માં પણ ગુનો દાખલ કરી શકાય છે, જો એને ધાકધમકી મળે છે તો આઈપીસીની સેક્શન હેઠળ પણ ગુના દાખલ કરી શકાય છે। તો આ જે અવેરનેસ છે એ અમે આગેવાનો થ્રુ લોકલ સમાજના જે નીચેના છેલ્લા માણસ સુધી પહોંચાડવા માંગીએ છીએ, જેનાથી વધુમાં વધુ ફરિયાદી અમારી પાસે આવે અને એક વ્યક્તિ આવશે તો આવા બીજા પણ જે એની સાથે ફસાયેલા હશે એ લોકોને પણ ન્યાય મળી શકશે। હાલમાં જે ગુનો દાખલ થયો એની અંદરથી ડાયરી મળી છે જેમાં 15-20% વ્યાજે આરોપી છે એ પૈસા નાણાં આપતા હતા, તો એના આધારે પણ બીજા ભોગ બનનાર છે જે કદાચ ડરી રહ્યા હોય એના ધાકધમકીથી કે એના કોઈ બીજા પ્રકારના ડરથી, તો એ લોકો પણ સામે આવે। બીજી વસ્તુ એ પણ થાય છે કે જેને આ રીતના સરળતાથી લોન નથી મળતી એ લોકો આમાં ફસાઈને ફરીથી એને લોન મળશે કે નહીં, એક વખત લઈ લીધું અને પછી જો એ પોલીસ જોડે જતો રહે તો એને બીજી વખત કોઈ લોન લેવી હોય તો હું ક્યાં જઈશ, એવો પણ ડર હોય છે। કારણ કે વેન્ડર્સ વગેરે હોય કે જેને સતત આર્થિક સંકડામણ રહેતી હોય એ લોકોને વારંવાર પૈસાની જરૂરિયાત રહેતી હોય છે, તો ભાઈ એક વખત પૈસા લઈ લીધા જો પોલીસ જોડે જતા રહીશું તો અમને ફરીથી કોઈ પૈસા નહીં આપે એવા ડરના કારણે પણ એ લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે, કાં તો ફક્ત અરજીથી સમાધાન માની લેતા હોય છે, કાં તો એની સાથે અત્યારે પણ 2-3 અરજદારો એવા હતા કે ના અમને અમારા પૈસા જો પાછા આપી દે ને અમને હેરાન ના કરે તો અમને કશું કરવું નથી। પણ હું એવા લોકોને રિક્વેસ્ટ કરીશ કે આ જે ગુના છે એમાં દાખલ કરે, ગુના દાખલ કરવાથી તમને તો ન્યાય મળશે જ, સાથે સાથે અન્ય જે ભોગ બનનાર અમારા સુધી નથી પહોંચ્યા એને પણ ન્યાય મળશે। તો આજના આ સેમિનારનું પાલેજ પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે, એમાં માન્ય અમારા રેન્જ આઈજી શ્રી ઉપસ્થિત રહ્યા છે અને સર પણ આપણને ખૂબ સરસ ગાઈડ કરશે, આપણે એમને સાંભળીશું। મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે બદલ સૌનો હું આભાર માનું છું, થેન્ક યુ વેરી મચ।